નમસ્કાર, તમે જોઈ રહ્યા છો હાર્ડલાઇન અને હું છું દીપક આસર. મુંબઈની બાંદ્રામાં આવેલી મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ એટલે કે MTNLની બિલ્ડિંગમાં આજે ભીષણ આગ લાગી હતી. 100થી વધુ લોકો બિલ્ડિંગની છત પર ફસાઈ ગયા હતા, કારણ કે તેઓ આગ લાગતા ટેરેસ પર ચડી ગયા હતા. બચાવ અભિયાન માટે તાત્કાલિક ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તમને જણાવી દઈએ, કોઈ પણ પ્રકારના હડબડાટ વગર હાઇડ્રોલિક ક્રેન દ્વારા મુંબઈના ફાયર વિભાગે 100એ 100 લોકોને બચાવી લીધા હતા. એક પણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ નહોતી. અહીં સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગની ઘટના અમારી નજર સમક્ષ તરવરી ગઈ હતી. એ યાદ આવી ગઈ હતી. એટલા માટે યાદ આવી ગઈ કારણ કે પ્રશાસનની બેદરકારીને લીધે આ હાદસામાં માસૂમ વિદ્યાર્થીઓ સહિત 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ નાની મોટી સંખ્યા નહોતી. તક્ષશિલાની આગ તો ચોથા માળે લાગી હતી, પણ અહીં તમને જણાવી દઈએ કે મુંબઈમાં આજે 9 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી, છતાં 100થી વધુ લોકોને ત્યાંના ફાયર બ્રિગેડે સેફલી બહાર કાઢી લીધા હતા. સુરતની ઘટનાની તપાસ કરી ચૂકેલા એ વખતે ત્યાંના અધિકારીએ પ્રાથમિક રિપોર્ટમાં એવું માન્યું હતું કે ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓ પાસે ચોથા માળ સુધી પહોંચી શકે તેવી સીડી નહોતી. આ એક આશ્ચર્યજનક ઘટના હતી. સરકારે એવું પણ માન્યું હતું કે સુરત ફાયર બ્રિગેડ પાસે જે સીડી હતી તેની ઊંચાઈ 10.5 મીટર હતી, જ્યારે તક્ષશિલા કોમ્પ્લેક્સની ઊંચાઈ વધારે હતી. જે આગ લાગી હતી ચોથા માળે એ ઘણું ઉપર હતું, પરિણામે સીડી ત્રીજા માળ સુધી જ પહોંચી શકી હતી. હવે અહીં એવું નથી કે સુરત પાસે ગગનચુંબી ઇમારતમાં આગ લાગે ત્યારે લોકોને બચાવવા માટે પૂરતા સરસાધનો નથી. સરકારે આપ્યા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે 2 હાઇડ્રોલિક ગાડીઓ પણ છે. એક ગાડી 55 મીટરની અને બીજી 70 મીટરની, એટલે કે લગભગ 22 માળના બિલ્ડિંગ સુધી પહોંચી શકે તેવી ગાડીઓ હતી. પણ થયું શું? પણ હાઇડ્રોલિક ગાડીઓને આગ લાગવાનો મેસેજ મોડો પહોંચ્યો હતો, જ્યારે નાની ગાડીઓને પહેલો મેસેજ મળતા તેઓ દોડીને પહોંચી ગઈ હતી. જ્યાં સુધી હાઇડ્રોલિક ગાડી ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં જાનમાલનું મોટું નુકસાન થઈ ચૂક્યું હતું, છોકરાઓના જીવ જઈ ચૂક્યા હતા. એક અહેવાલ મુજબ હાઇડ્રોલિક ગાડી 45 મિનિટ મોડી પહોંચી હતી. એટલે કે ફાયર જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતા ગુજરાતના આ વિભાગો પાસે કોઓર્ડિનેશન છે જ નહીં. કોઓર્ડિનેશનનો સદંતર અભાવ સુરતની ઘટનામાં દેખાઈ આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. એક હવે ગુજરાત સરકારે આજની આ ઘટના પછી હવે ગુજરાત સરકારે મહારાષ્ટ્ર પ્રશાસનની આ કામગીરી પાસેથી શીખવા જેવું નથી લાગતું? 100 લોકોને નાની સરખી ખરોચ વગર બચાવી લીધા, અને એ પણ 9મા માળેથી. અને આપણે ચોથા માળે જીવ બચાવવા કકડતા માસૂમોને બચાવી શક્યા નહોતા. અહીંયા એટલું જ બોલવાનું મન થાય છે કે કાશ સુરતના ફાયર વિભાગ પાસે મુંબઈના ફાયર વિભાગ જેવા અધિકારીઓ હોત. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.